નમસ્કાર દર્શક મિત્રો હું છું રાખી અંજારી મારુતી વેન ને ટક્કર મારતા ગાંધીધામના બે જળનું મોત ગાંધીધામ થી ભાવનગર જતા માર્ગમાં ભેટ્યો કાળ કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્થાપવાની હિલચાલ કુકમા રતનાલ એરપોર્ટ સ્થાપવાની વિચારણા રાજ્ય સરકાર જમીન ફાળવવા આગળ આવે તો થાય કામ વાયબ્રન્ટ ગુજરાતના બીજા દિવસે કચ્છમાં રોકાણોની જાહેરાતો માંડવી ખાતે બનાવાશે ક્રૂડ ઓઇલ ટર્મિનલ કાર્ગો હેન્ડલિંગ તેમજ રોરો ફેરી સર્વિસની સુવિધા વિકસાવાશે કચ્છ જિલ્લાની સંકલન સમિતિની યોજાઈ બેઠક કોંગ્રેસના એકમાત્ર અબડાસાના ધારાસભ્યની હાજરી જેટલા વિવિધ પ્રશ્નોની બેઠકમાં ચર્ચા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગલકોટડી ગામ નજીક મોડી રાત્રિના સમયે ટ્રક અને મારૂતી વાહન ધડાકાભેર અથડાતા મારૂ વાહનમાં સવાર ગાંધીધામના બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા મૂળ ભાવનગરના અઠાવન વર્ષીય અબ્દુલ કુલસન મહોમ્મદ કુરેશી ગાંધીધામ ખાતે મારુતિ વાનમાં સોડા અને ઠંડા પીણાનું મશીન લગાવીને વ્યવસાય કરે છે સોડાનું મશીન ખરાબ થતા ગાંધીધામથી મોડી સાંજે નીકળીને ભાવનગર મશીન રિપેર કરાવવા જતા હતા ત્યારે તેની સાથે તેમના સંબંધી ત્રીસ વર્ષીય ઇમરાનભાઈ નુર ડોડિયા પણ હતા રાત્રિના સમયે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગલકોરડી નજીક ટ્રક અને મારુતિ વાન અથડાતા બંનેનું ઘટના સ્થળે જ કોરોના મૃત્યુ થયું હતું પૂર્વ કચ્છ ગુના નિવારણ શાખાએ સોળ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડીને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ડીજીપી દ્વારા સમગ્ર રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ રેન્જ આઈજીપી ડીબી વાગેલા અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે ભાગેડુ આરોપીઓને પકડી પાડવા પૂર્વ કચ્છ ગુના નિવારણ શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે

ત્યારે નખત્રાણા પોલીસે આરોપી સામે આઈપીસીની વિવિધ કલમો તેમજ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા ચક્રગતી માન કર્યા છે મુંબઈ અને વિદેશ સાથે બહોળો સંપર્ક ધરાવતા તેમજ ઔદ્યોગિક વિકાસ અને પર્યટનથી ધમધમતા કચ્છને આંતરરાષ્ટ્રીય વિમાની મથક મળે તે માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને હવે વેગ મળે તેવા સંજોગો સર્જાયા છે જિલ્લા મથક ભુજ ઔદ્યોગિક મથક ગાંધીધામ અને મુન્દ્રા ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટીનો લાભ મળે તે માટે ત્રણેય શહેરને અનુકૂળ આવે તેવા વચ્ચેના સ્થળનો પ્રાથમિક અભ્યાસ હાથ ધરાયો છે જે અનુસાર કુકમા રતનાલ અને ચુબડક વચ્ચે સૂચિત આંતરરાષ્ટ્રીય વિમાની મથક સ્થપાય તે દિશામાં હિલચાલ હાથ ધરાઈ છે

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ સહિત સંબંધિતોને જમીની હકીકતો તપાસવા રજૂઆત કરી છે ભુજ અને અંજાર તાલુકાને જોડતા આ વિસ્તારમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્થાપવાનો રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય લે અને જમીન ફાળવવા સહિતના મુદ્દાઓનું વિચારણા હાથ ધરે ત્યારબાદ કેન્દ્ર સરકાર સ્તરે આગળની પ્રક્રિયા હાથ ધરી શકાય તેવું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું ભુજની વિમાની મથક એરફોર્સને સંલગ્ન છે બીજી બાજુ કંડલાનું વિમાની મથક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માલિકીનું છે મથક ખાનગી માલિકીનું છે તેમજ સિવાય તેના સેવા માટે ઉપયોગ શરૂ થયો નથી જો કેન્દ્ર સરકાર કંડલા એરપોર્ટની જમીન વહેંચી કાઢે ઉપરાંત અન્ય નાણાકીય જોગવાઈ કરી આપે તો કચ્છના ત્રણ મહત્વના શહેરોને ને ઇન્ટરનેશનલ એરપોર્ટ કંડલા અને રતનાલ વચ્ચે સાકાર થઈ શકે તેવું જાણકાર સૂત્રોએ કહ્યું હતું વિકાસના ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડી રહેલા ગુજરાતમાં સમિટનો પ્રારંભ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉપસ્થિત રહીને વૈશ્વિક કક્ષાના ઔદ્યોગિક જૂથોને સમાવતી આ ભવ્ય સમિટનો પ્રારંભ કરાવ્યો છે આજે વાયબ્રન્ટમાં સતત બીજા દિવસે કચ્છમાં ઉદ્યોગોની જાહેરાતનો વરસાદ થયો હતો પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાયબ્રન્ટના પ્રથમ દિવસે કચ્છમાં હજારો કરોડોના નવા પ્રોજેક્ટોની જાહેરાત થઈ હતી આજે પણ આ જાહેરાતો અવિરત રહેતા માંડવી ખાતે એચપીસીએલ રાજસ્થાન દ્વારા ચૌદસો કરોડના ખર્ચે ક્રૂડ ઓઈલ ટર્મિનલ વિકસાવવાની જાહેરાત કરાઈ હતી તો દ્વારા એક હજાર ત્રણસો પચાસ કરોડ ખર્ચીને કોરી ક્રિક ખાતે કેપ્ટિવ જેટી મુન્દ્રામાં પેટ્રો કોમ્પ્લેક્સ કાર્ગો હેન્ડલિંગ તેમજ રોરો ફેરી સર્વિસની સુવિધા વિકસાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ હતી ધોરણો ખાતે હાલ રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ટેન્ટ સિટીમાં અગમ્ય કારણોસર આગનો બનાવ બનતા આઠ તંબુઓ બળીને ખાક થઈ ગયા હતા ઘટનાને પગલે ખાવડા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ ટેન્ટ સિટીના સંચાલકો વતી અનિલ અગ્નિહોત્રી દિનેશચંદ શર્માએ પોલીસને જણાવેલી વિગતો પ્રમાણે આગનો બનાવ ગત રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો ધોરણોમાં ઊભી કરાયેલી ટેન્ટ સિટીના ક્લસ્ટર ડીમાં પાંત્રીસ ટેન્ટ આવેલા છે જે પૈકી ટેન્ટ નંબર એકવીસ થી અઠ્યાવીસ ના કુલ આ ટેન્ટમાં આગ લાગી હતી ટેન્ટમાં આગ લાગતા તેની અંદર રહેલું ફર્નિચર અને પ્રવાસીઓનો નો સમાન બળીને ખાખ થઈ ગયો હતો ઘટનાને પગલે ખાવડા પીએસઆઈ એન જે સરવૈયાએ તપાસ હાથ ધરી છે પ્રાથમિક અનુમાન મુજબ સંભવત શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે આગની આ ઘટના અંગે ટેન્ટ સિટીના જવાબદાર અનિલ શર્માનો સંપર્ક કરતાં તેમણે આગ કયા કારણોસર લાગી છે તે કહી ન શકાય ઘટના બાદ તાત્કાલિક ફાયર ફાઇટરને બોલાવીને કલાકુની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો આગની આ ઘટનામાં અંદાજે પાંચ લાખની નુકસાની થઈ હોવાનું તેમણે કહ્યું હતું સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઉલ્લેખનીય છે કે ટેન્ટ સિટીમાં અવારનવાર આગના બનાવો બની રહ્યા છે ગત વર્ષે પણ એક વખત ટેન્ટ સિટીમાં આગની ઘટના ઘટી હતી તેવામાં રણોત્સવમાં આવતા પ્રવાસીઓને સુરક્ષા સામે વેધક સવાલો ખડા થઈ રહ્યા છે જમીન કેસમાં દખલ બદલ મુંદ્રાના પ્રાંત અધિકારીને સ્થાનિક ધારાશાસ્ત્રીએ નોટિસ પાઠવીને બદનક્ષીનો આરોપ લગાવ્યો હતો એડવોકેટ રવિલાલ મહેશ્વરી પ્રાંત અધિકારી એ કે વસ્તાણીને પાઠવેલી બદનક્ષી અંગેની નોટિસમાં જણાવ્યું હતું કે તેઓ કુંદ્રોડીમાં સર્વે નંબર એકસો ચોત્રીસ વાળી જમીનની રજૂઆત સંદર્ભે પ્રાંત અધિકારી સમક્ષ હાજર રહ્યા હતા ત્યારે તેમની ચેમ્બરમાંથી બહાર કાઢી તેમના અસીલને પ્રાંત અધિકારીએ એવું જણાવ્યું હતું કે તમારા વકીલે જમીન કંપનીને વેચી નાખી છે ત્યારબાદ તેમના અસીલે આ કેસમાંથી વકીલની છૂટા કરી નાખ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે અસિલે અન્ય ઓળખીતા વકીલોને પણ ફોન મારફતે જણાવ્યું હતું કે મુન્દ્રાના વકીલ આર કે મહેશ્વરીને આપેલા તમામ કેસો તેમની પાસેથી પરત લઈ લો અગાઉના કેસોનું મન રાખીને પ્રાંત અધિકારીએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું હોવાનું આક્ષેપ કરીને જો આઠ દિવસમાં ખુલાસો નહીં કરાય તો ભારતીય ફોજદારી ધારાની કલમ ચારસો નવાણું પાંચસો તળે કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ રવિલાલ મહેશ્વરી ઉચ્ચારી હતી તો આ બાબતે મુન્દ્રા પોલીસ મથકે પણ આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી આ સંદર્ભે પ્રાંત અધિકારી એ કે વસ્તાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ આક્ષેપો પાયા વિહોણા છે મારા દ્વારા કોઈ પણ આવા પ્રકારની પ્રવૃત્તિ કરાઈ નથી તેથી આ અંગે વધુ ચર્ચા કરવાનો કોઈ નથી શું છે એમાં એવું હતું કે ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી વસ્તાણી સાહેબ પાસે મારો એક કેસ ચાલતો હતો એ કેસમાં મારી સાથે મારા એક અસિલ પણ સાથે હતા ત્યારે ચેમ્બરમાં નાયબ કલેક્ટર શ્રીએ મને સ્પષ્ટ ભાષામાં કહ્યું કે મિસ્ટર વકીલ તમે બહાર નીકળી જાઓ અને તમારા અસિલ સાથે મારે અંગત વાત કરવી છે એટલે હું ચેમ્બરથી બહાર નીકળી ગયો અને મારા અસીલને એણે મારી વિરુદ્ધ એટલું ભડકાવ્યું કે આ વકીલ તમારી જમીન હડપ કરી જશે જેથી આ વકીલને તમે છૂટા કરી દો અને મારું ખરાબ ભાષામાં એણે અપમાન કરેલ શ્રી નાયબ કલેક્ટર વાસ્તાણી વિરુદ્ધ એટ્રોસિટીની મેં ફરિયાદ દાખલ કરી છે અરજી આપેલી છે અને આગળ સોમવારે અમે બધા વકીલો કલેક્ટરશ્રી સમક્ષ આવેદન પત્ર આપીને રજૂઆત કરવાના છીએ કે નાયબ કલેક્ટરશ્રી વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અબડાસાના ભાણાડાથી વાંકુ તો માર્ગ મંજૂર થઈ ગયો હોવા છતાં બનાવવામાં આવ્યો નથી છેલ્લા પંદર વર્ષથી આ માર્ગની હાલત ખખડદ છે ભાણાડાથી વાડાપધર વચ્ચે માત્ર એકાદ કિલોમીટરનું કાચું પેચિંગ કરાયું છે તેના પર રોલિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી અઠવાડિયામાં જ રોડ પાછો ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે ઉનાળા જવા માટે મુખ્ય રસ્તો છે છેલ્લા પંદર વર્ષથી આ રોડ બન્યો નથી અત્યારે ઘણી ગામજનોએ રજૂઆત કરી હતી ત્યારે આ ફક્ત પેચ આ કિલોમીટર ભાનાડાથી વાડાપદર તરફ અને વાડાપદરથી ભાનાડા તરફ ફક્ત અડધા કિલોમીટર રસ્તામાં આ કાચું પેચિંગ જે રફ વર્ક છે એક જાતનું કોઈ જાતનું રોલિંગ કરેલ નથી આ આ પેચિંગ લગભગ અઠવાડિયાની અંદર ઉકળી જશે તંત્રને આ ધ્યાન આ ભ્રષ્ટાચારી ગામ બંધ થાય અને આ રોડ વાળ વાનાડાથી વાંકુ સુધી મંજૂર થયેલ છે પણ આ બન્યું નથી છેલ્લા પંદર વર્ષથી ગામજનો હેરાન છે અને આના માટે ઘણી રજૂઆતો કરવા છતાં પણ આ રોડ બન્યો નથી ખરેખર આ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આમાં વિશેષ ધ્યાન આપે અને રસ લઈ આ રોડ નવો બને એના માટે ગ્રામજનો ખરેખર ઈચ્છી રહ્યા છે આ તકલીફ ઘણા વર્ષોથી છે પણ આવું કામ ભ્રષ્ટાચારી કામ જે કામની અંદર કાંઈ જ નથી મટીરિયલ આવું કામ કરી અને ગ્રામજનોને છેતરવાની કોશિશ કરી છે સરહદી કચ્છ જિલ્લો અઢળક ખનીજ સંપત્તિ ધરાવે છે ત્યારે મહામૂલા ખનીજને ખનીજ માફિયાઓ મોટા પાયે લૂંટતા રહ્યા છે ખાણ ખણીજ વિભાગ તથા પોલીસ વિભાગના ભ્રષ્ટ તત્વોને કારણે કરોડોની ખણીજ ચોરી થતી હોય છે પરંતુ આવી ખણીજ ચોરીને ડામવા માટે વહીવટી તંત્ર ઊણ ઉતરતું રહેવાના કારણે ખણીજ ચોરો અવારનવાર ખણીજ ચોરી કરીને સરકારને જૂનો ચોપડતા હોય છે જ્યારે જ્યારે ઉપરથી દબાણ આવે ત્યારે એક બે સ્થળે છાપા મારીને ખણીજ ચોરીનો પર્દાફાશ કરી વહીવટી તંત્ર કામગીરી કર્યાનો ઓળકાર ખાઈને સંતોષ માને છે ત્યારે ભુજ તાલુકાના મોખાણા ગામની સીમમાં પણ આવું જ બન્યું હોવાનું જાણવા મળ્યું છે અહીં 5 કરોડ 37 લાખ આરોપીઓને છાવરવાનું કામ કરી હોવાનો સુર મોખાણા તથા આસપાસના ગામોના સ્થાનિકોમાં વહેતો થયો છે આ ખનીજ ચોરીમાં ખેત માલિકની ની ધરપકડ કરાઈ પરંતુ આ ખનીજ લેનાર કોણ છે અને ખનીજ મંગાવનારે કોને રકમ ચૂકવી છે તેની તપાસ કરાય તો આ કોભાંડમાં સંડોવાયેલા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ તેમજ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓના નામો બહાર આવે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે આ કોભાંડમાં સામેલ અન્ય વ્યક્તિમાં મયુરસિંહ અને ભૂપેન્દ્રસિંહ સહિતના નામો ગામમાં ચર્ચાઈ રહ્યા છે અને તેનું પણ પર્દાફાશ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના મોખાણા ગામની સીમમાંથી વર્ષ બે હજાર અઢારમાં ખનીજ માફિયાઓએ પાંચ કરોડ સાડત્રીસ છતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી ન હતી અને ખનીજ ચોરીમાં પોલીસના અમુક કર્મચારીઓની સંડોવણી સપાટી પર આવતા આરોપીઓની છાવરવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે કરોડોની ખનીજ ચોરી અંગે જેમના સામે ફોજદારી નોંધાઈ હતી તે મો ના ધનજી જીવા ઢીલા અને વિશ્રામ જીવા ઢીલાની પદ્ધર પોલીસે આઠમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાલારા જેલમાં મોકલી આપ્યા હતા કચ્છમાં ઠંડીની પકડ યથાવત જોવા મળી રહી છે ત્યારે તેની સાથે સ્વાઈન ફ્લુ એ પણ પોતાનો એક ફ્લુટિવસ બાળક સહિત એક મહિલા અને ત્રણ પુરુષોના એચ વન રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરૂણ કુમાર કુર્મીના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના માધાપરના નવા વાસમાં સનાતન મંદિરની પાસે રહેતા બાવન વર્ષીય આધે

અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે જેમાં માંડવીના ઇતિહાસમાં પ્રથમવાર એક સફાઈ કામદાર મહિલાના હસ્તે ધ્વજવંદન કરાશે તેમજ દરિયાની અંદર ત્રિરંગો લહેરાવીને સલામી આપવામાં આવશે આ અંગે માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માંડવીના નગરપતિ મેહુલ શાહે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને જન જન સુધી ફેલાવવા માંડવીમાં પ્રથમવાર નિષ્ઠાપૂર્વક સફાઈ કામગીરી કરતા મહિલા કામદાર અનસુયાબેન મહેશભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ પ્રકારના આયોજન થકી સ્વચ્છતાના સેનાનીઓને બહુમાન આપવાના આશયથી તેમના હસ્તે ધ્વજવંદન કરાશે તો સવારે અગિયાર કલાકે માંડવી બીચ પર માંડવીની શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રો દ્વારા દરિયામાં જઈને ત્રિરંગો લહેરાવવામાં આવશે ત્યારે સમુદ્ર વચ્ચે થનારા ધ્વજવંદનમાં સૌ નગરજનો અને કચ્છવાસીઓને ઉપસ્થિત રહેવા માંડવી નગરપાલિકા દ્વારા આમંત્રણ અપાયું હતું તો સાંજે ચાર કલાકે કચ્છી ડબલ્યુ સમાન બખ મલાકડાનું આયોજન કરવામાં આવશે જેના વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે આંગે વિગતો આપો મળેલી પત્રકાર પરિષદમાં નગરપતિ મેહુલ શાહ કારોબારી ચેરમેન દિનેશ શિરાણી હેડ ક્લાર્ક કાનજીભાઈ સિરોકા અબ્દુલ ઓડેજા અરવિંદસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા માંડવી શહેરમાં જે નિષ્ઠાપૂર્વક સફાઈનું સારું કામ કરે છે અંશુયાબેન મહેશ રાઠોર કરીને એમનું નામ છે માંડવી નગરપાલિકા માંડવી નગરના ઇતિહાસમાં પ્રથમ વખત સફાઈ કામદારના હસ્તે ધ્વજવંદન કરાવશે જે એક નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે કે સ્વચ્છ ભારત એ સ્વચ્છ નો વિચાર પકડીને જે જે પણ માણસો ચાલતા હોય એના માટે જે જે પણ માણસો મહેનત કરતા હોય એને સારી રીતે સન્માનિત કરીએ તો બીજા માણસોને પણ પ્રેરણા મળે ને આપણો માંડવી સ્વચ્છ માંડવી રહે એ મિશન સાથે આપણે અનસુયાબેન રાઠોડના હાથે આ ધ્વજવંદન કરાવી રહ્યા છીએ એના પછી સવારે અગિયાર કલાકે માંડવી બીચ ઉપર એ પણ માંડવી શહેર માટે પ્રથમ વખત થશે કે માંડવી શહેરના છોકરાઓ દરિયામાં તરી દરિયામાં અંદર જઈને ધ્વજવંદન કરે એક માહોલ ક્રિએટ થશે નવો અને પ્રવાસનને પણ એનાથી વેગ મળશે અને માંડવી બીચને પણ એનાથી ખ્યાતિ મળશે માંડવી શહેરના છોકરાઓ સમુદ્રની અંદર જઈ અને ધ્વજવંદન કરે જ્યારે ધ્વજવંદન આપણે આપણી નિયત કરેલી જગ્યાએ પણ કરતા હોઈએ છીએ ત્યારે એ ધ્વજવંદનમાં આપણે કેટલી રોમાંચની લાગણી થતી હોય છે જ્યારે સમુદ્રમાં એ ધ્વજવંદન થશે એ દ્રશ્ય ખરેખર એક નિહાળવા હશે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી આજે માસના ત્રીજા શનિવારે મળેલી બેઠકમાં એકમાત્ર કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય સિવાય અન્ય કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા અને તેમણે ત્રેવીસ જેટલા પ્રશ્નો ઉપાડીને વિવિધ મુદ્દે જુવાતો કરીને તંત્રનું પૂછાણું લીધું હતું જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્ય જિલ્લાની અછતી પરિસ્થિતિ અંગે સવાલો કર્યા હતા ખાસ તો અબડાસા લખપત અને નખત્રાણાના ડેમ તળાવોમાં બિલકુલ પાણી નથી તો નર્મદાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે તાકીદે પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી આ ઉપરાંત અછતના કપરા કાર્ડમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી સાથે અત્યાર સુધીમાં સરકાર દ્વારા કેટલા પ્રમાણમાં ઘાસનું વિતરણ કરાયું તેની વિગતો માંગી હતી સાથે જ અબડાસા લખપતના પશુપાલકોને એક મહિનાનું પૂરતું ઘાસ પર કાર્ડ ડીટ આપવામાં આવતું નથી ત્યારે સરકારમાં ઘાસ ફાળવવાની દરખાસ્ત કરીને પૂરતા પ્રમાણમાં ઘાસ ફાળવાય તેવી માંગ કરાઈ હતી પછી પાણી નર્મદાનું તો અત્યારે વાતું પાણી નર્મદાનું બિલકુલ આપને આવતું નથી એના કારણે પાણીની ખૂબ જ તકલીફ છે તણે તાલુકામાં અને જે ડેમોમાં પાણી વરસાદનું હતું ત્રણ ત્રણ વર્ષનું એ પણ પાણી બધું એરિગેશન પાણી પુરવઠા દ્વારા પાણી પુરવઠા દ્વારા એ બધું પાણી ડેમોમાંથી ખલાસ થઈ ગયું છે અને અત્યારે આપવામાં નથી આવતું નથી ટેન્કર દ્વારા આપવામાં આવતું એટલે પરિસ્થિતિ ગામડાની ખૂબ જ ખરાબ છે પછી વાત છે ઘાસની તો ઘાસ કોઈ ગામમાં મહિનો મહિનો દિવસ સુધી હજી વારે એના કાર્ડ આવે એ ખોરા પડ્યા છે મહિનો મહિનો દિવસો હજી વારો નથી આવ્યો તો ઘાસ માટે તાત્કાલિક બધા પશુ બહુ ખૂબ જ મરી રહ્યા છે ગામડાના માણસોને બહુ તકલીફ છે એ ઘાસ માટે પછી ટેન્કર પાણીના જે પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે તો કયા કયા ગામમાં આપે છે ને તો એના નંબર આપે તો અમને એમ ખબર પડે કે આ ગામમાં પાણી પહોંચ્યું તો ખરેખર કયા ગામમાં આપે છે કે નથી આપતા તો અમને લિસ્ટ આપે નંબર આપે તો ગામોમાં પહોંચતું નથી પાણું અને આ લોકોને એમ કેવું છે કે અમે પ્રાઇવેટ ટેન્કર રાખવામાં આવ્યા છે તો ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી આ મુદ્દે તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવે અને ઉદ્યોગોમાં સ્થાનિકોને ઓળે આપવાની થતી રોજગારી અંગેની વિગતો તેમના દ્વારા માંગવામાં આવી હતી જેમાં સરકાર શ્રીના નિયમ અનુસાર પીચ્યાસી ટકા સ્થાનિક રોજગારી આપવાનો નિયમ છે પરંતુ કચ્છમાં માત્ર છપ્પન જણાને કાયમી નોકરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે તેવું પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું પછી સ્થાનિક રોજગારીની વાત છે રોજગારી જે સરકારશ્રીનો આદેશ છે પંચ્યાસી ટકા પંચાણુંની સાલથી નક્કી કરેલું છે પંચ્યાસી ટકા તો અમે બધો રિપોર્ટ કટાયો અત્યારે કોર્ટ દ્વારા પણ મને નોટિસ દેવામાં આવી એનામાં અને જિલ્લા પંચાયતમાં એવું દીધેલું કે પંચ્યાસી ટકા સ્થાનકને રોજગારી આપી પણ આજની તારીખમાં જેટલા અબડાસા વિસ્તારમાં જે રોજગાર છે એ આખા કચ્છના છપ્પન માણસો છે કાયમી અને ગુજરાતના એકસો સાઠ ગુજરાત આખાના તો પંચ્યાસી ટકા ક્યાં આવી તો આનામાં આપણે કેવી રીતે બોટર વિસ્તાર બધો ખાલી થઈ જશે ગામો ગામ રોજગારી મળતી નથી માણસો રોજગારી માટે સિટીમાં બધે અમદાવાદ મુંબઈ બધે જઈ રહ્યા છે તો આપણો બોટર વિસ્તાર એક દિવસ ખાલી થઈ જવો જોઈએ ખાલી થઈ જશે તો આના માટે પણ સરકાર ચિંતા કરે અને એમની માહિતી એવી છે સરકારની કે પંચ્યાસી ટકા જોઈએ આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના પોલ માટે જમીન આપવામાં આવે છે તે જમીન કોઈની માલિકીની છે ગામતળ સીમતળ ગૌચર કે શ્રી સરકાર હસ્તગત છે તેની ખરાઈ કરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી તો દયા પર મામલતદાર કચેરી બનાવવા અંગે નખત્રાણા સીએસસી સેન્ટરમાં મમતાઘર બનાવવા નખત્રાણામાંથી બાયપાસ રોડ પસાર કરવાના આયોજનો સંદર્ભે પૂછાણું લીધું હતું એટલે આજે સંગલન મિટિંગ હતી એના મારા બધા ત્રેવીસ પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન એ હતો કે જે હાજીઓ હાજપાડો જાય છે એ લોકોને એવી આગ્રહ હોય છે કે ભાઈ તમારો લખાણ આપો ધારાસભ્યને લેટર પેડ ઉપર તો આનામાં માહિતી મેળવી મેં કે ભાઈ અમારો લેટર એનામાં ચાલે છે કે નહીં તો એ લોકોને એમ કે ભાઈ અમારે કોઈ એવી માહિતી નથી કે તમારો અહીંયા લેટર પેડમાં આપવામાં આવે કે નહીં એટલે એને ખરેખર પૂરી માહિતી આવતી નહીં પછી નખત્રાણા જે બાયપાસ નખત્રાણા સિટીમાં અત્યારે ટ્રાફિકની જે સમસ્યા છે તો એના પણ ઘણા ટાઈમથી સર્વે થઈ ગયેલ છે અને માંગણી છે પ્રજાની કે તાત્કાલિક જો બાયપાસ થાય તો આ એક્સિડન્ટ કે બીજા બનાવો કે આ ટ્રાફિક જામનું નખતણા ગામ સિટીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી પવનચકીની જે પવનચકીની જે નિશાળ છે દવાખાનું જે ગામનું રહેણાંક છે તો એનો એનાથી કેટલા મીટર દૂરનું એવું કોઈ મંજૂરી આપવામાં આવે છે કે એવું કોઈ એનામાં નક્કી નથી કે ગમે આવી કરી શકે છે કરી શકે કે નહીં એમને કોઈ માહિતી નથી તો આ ગામમાં જે પવનચકી સાવ નજીક છે એના લીધે બહુ તકલીફ થઈ રહી છે પબ્લિકને એની માહિતી આપણે વાલકામાં સાવ નજીક છે પછી આપણે ભોજરાજવાંડમાં એવી તો અનેક જે ગામો ગામ સાવ નજીક છે સો સો મીટરના અંદર રહેણાંક છે 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 આવે બેઠકમાં કચ્છના ચૂંટાયેલા છ ધારાસભ્યો પૈકી એકમાત્ર માત્ર અબડાસાના જ પ્રદ્યુમન જાડેજા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડીડીઓ પ્રભવ જોશી અધિક કલેક્ટર શ્રી ઝાલા પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ પશ્ચિમ કચ્છ એસપી એમએસ ભરાડા સહિત તમામ શાખાના અધિકારીઓ પ્રાંત મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા

નખતણા તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ ન્યાય સમિતિ ચેરમેન અને હું ધારાસભ્ય તરીકે કલેક્ટર સાહેબ કને અમે ગયેલા કે કલેક્ટર સાહેબને મેં કીધું સાહેબ આ દબાણ કાંઈ છે નહીં રેંકરીવાળા બકાલાવાળા છે ને આપને ટાઈમ આપો તો એમને સમજાવીને જે જે નડત છે એમ હટાવવામાં આવશે પણ આ સાહેબે બિલકુલ ટાઈમ આપેલો નહીં અને એમને પોતાનું એક સત્તાનો ગેરઉપયોગ અને એક અહમ રાખી અને ગરીબ માણસોને બિલકુલ ખોટા હેરાન કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી નખત્રાણા તો એમને કોઈ વાત સાંભળી નહીં અને કોઈ અત્યારે કામ શરૂ નથી થવાનું કોઈ રોડનું કામ કે વિકાસનું કામ શરૂ થતું હોય તો અમે સમજીએ કે કાલે આપણે કામ વિકાસનું થાય છે સારું નખત્રાણા એવું કોઈ કામ પણ નથી થતું બીજા કામ ઘણા છે પ્રાંત અધિકારીના અત્યારે જે મોટા મોટા માણસો દબાણ કરે છે ઘણા મંજૂરી કરાવે છે આ પવનચક્કીવાળા છે આ મોટા મોટા ટાવર છે એને તો કોઈ કાંઈ રજૂઆત આવે તો છમુકની એને એ લોકો ઉપયોગ થાય છે તો ગરીબ માણસોને ખોટે ખોટા હેરાન કરવામાં આવે છે અત્યારે ઓમે ચોમાસા સુધી બહુ પરિસ્થિતિ ખરાબ છે પણ એ કોઈની વાત રાખ્યા વગર પોતાનું એક ન ખાતે ગરીબ માણસોને બિલકુલ હટક કોઈ ગામની રજૂઆત નથી કોઈ ખંડળગત નહોતી નખતણ તાલુકાની છતાં પણ એ બધાનું ખોટે ખોટું ગરીબ માણસોને નુકસાન કર્યું અને કાંઈ વિકાસનું કામ થવાનું નથી ઘાસનું અને પાણીનું કલેક્ટરનું કામ હોય છે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય છે એનામાં ધ્યાન નથી આપતા અને આ બીજા ખોટા પ્રશ્ન લઈ અને પોતાની એક સાહેબ હોદ્દાનો છાપ જવા માટે એક રૂબાબ જમવા માટે આવા કાર્યકારી થઈ રહ્યા છે અને અવારનવાર સંકલન હોય નયા પર હોય આપણે નલિયા હોય નખતણા હોય કે ભુજ હોય રજૂઆત કરવા સિવાય ગંભીરતા અને આ લોકોનો પ્રશ્ન હોય મારો કોઈ વ્યક્તિગત ન હોય કોઈ વ્યક્તિગત કોઈ ટીકા ટિપ્પણી પણ ન હોય જે હોય સ્થાનિક રજૂ એ જ મારી રજૂઆત હોય છતાં પણ આ લોકો ચોરીનો પ્રશ્ન મેન જો અત્યારે કંપનીની જ્યારે ચોરી થાય છે પવનચક્કીની હોય કે ટાવર ગ્રીનની હોય કે આપણે કંપનીની હોય મોટી અલ્ટાટા હોય સાંગી કોઈ પણ તો એ ચોરી અઠવાડિયામાં કોઈપણ હિસાબે ગોતી લે છે અને એક વેપારી માણસ અત્યારે રવાપરમાં સોનીની દસ લાખની ચોરી થઈ એનામાં ઓલો કેમેરામાં આવી ગયું છે બીજા એ ગેરેજમાંથી ચોરી થઈ એવી રીતે ઘણી બધી નાની નાની ઘર ઘરા ચોરી થાય એ ચોર મળતા જ નથી અને કંપનીની અઠવાડિયામાં ચોરી ગોતી લે છે તો આનું કારણ શું છતાં પણ ધ્યાન દેવામાં નથી આવતું તો એનું કારણ શું એ પણ મોટો પ્રશ્ન છે પછી દારૂ છે જુગાર છે ઘણા બધા પ્રશ્ન છે એના માટે કેમ ધ્યાન દેવામાં આવતું નથી સરહદી કચ્છ જિલ્લામાં આમ તો બારે માસ જુગારની ક્લબો ચાલતી હોય છે પરંતુ ખાસ કરીને શ્રાવણ માસ આવે એટલે કચ્છમાં વસતા જુગાર પ્રેમીઓ પોતાનું નસીબ અજમાવી લેતા હોય છે જુગારની રમતમાં અનેકના ઘર બરબાદ થઈ ચુક્યા છે તો હારી ગયેલા અને હતાશ થઈ ગયેલા શખ્સોએ આત્મઘાતી પગલા પણ ભરી લીધા છે આવા બનાવો પોલીસના રેકોર્ડ ઉપર પણ ચડતા નથી વર્ષ બે હજાર સમગ્ર પૂર્વ પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગારમાં બસો મહિલાઓ સહિત બે ખેલીઓને પોલીસે નેવ્યાસી લાખ ત્રેસઠ હજાર આઠસો રોકડ રકમ સહિત ત્રણ કરોડ આઠ લાખ ઓગણત્રીસ હજાર આઠસો

પોલીસ દ્વારા પોતાના અંગત બાતમીદારોની આવી જુગાર ક્લબો પાછળ ગોઠવીને જુગાર રમતા ખેલીઓને પકડી પાડવામાં આવતા હોય છે ત્યારે વિતેલા વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી થી એકત્રીસમી ડિસેમ્બર બે સુધી પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ જિલ્લાના ક્રાઇમ ચાર્ટ ઉપર નજર કરીએ તો જુગારના પાંચસો દરોડા પાડવામાં આવ્યા હતા

પોલીસે પાસેતી કર્યો હતો તો પકડાયેલા જુગાર રમતા આરોપીઓમાં એવી પણ ચર્ચા વહેતી થઈ હતી કે જુગારમાં પોલીસ દ્વારા મસ મોટી રોકડ પકડવામાં આવે છે પરંતુ તેમાંથી અમુક રકમ કાઢી લઈને અમુક રકમ જ કાયદેસર બતાવવામાં આવતી હોય છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાયદેસર અને ગેરકાયદેસર રીતે બેફામ દારૂનો વેપલો થાય છે અને અમાપ દારૂ પીવાય છે જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જે રાજ્યોમાં દારૂબંદી નથી ત્યાં પણ ગુજરાત જેટલો શરાબ પીવાતો નથી ગુજરાતમાં દારૂબંદી હોવા છતાંય ટ્રકો અને ટેલરો ભરીને ભારતીય બનાવટનો વિદેશી શરાબ કચ્છ ગુજરાતમાં આવી રહ્યો છે જોકે કાયદેસર પરમિટનો પણ છ લાખ લિટર દારૂ બિયર બે હજાર અઢારમાં પીવાયો છે જિલ્લા નશાબંધી અને આપકારી ખાતામાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં એક હજાર એકસો બહોતેર જેટલી હેલ્થ પરમિટો છે આ ઉપરાંત વર્ષ બે માં અઢારમાં પાંચ ટુરિસ્ટ પરમિટ ઇશ્યૂ કરવામાં આવી હતી આ પરમિટ ધારકોએ વર્ષ દરમિયાન દારૂ બાલ્ક પાંચ લાખ બેતાલીસ હજાર બસો ઓગણ એંસી લિટર ઘટકટાવ્યો છે અંદાજે છ લાખ લિટરની આસપાસ દારૂ બિયર કચ્છમાં ગત વર્ષે પીવાયો હતો સરકાર દ્વારા ગત માર્ચ મહિનાથી હેલ્થ પરમિટ રિન્યુ કરવાનું બંધ કરાયું હતું અને હવે હેલ્થ પરમિટ આપવા માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાઈ છે ગુજરાત અને કચ્છમાં પરમિટનો નો દારૂ પણ પુષ્કળ પ્રમાણમાં પીવાયો છે ટુરિસ્ટ હબ ગણાતા કચ્છમાં છેલ્લા પાંચ વર્ષમાં તેત્રીસ પોઈન્ટ બાર લાખ લીટર દારૂ પીવાયો છે સુરત અમદાવાદ વડોદરા બાદ કચ્છમાં સૌથી વધુ પરમિટનો દારૂ પીવાયો હોવાનું જાણવા મળ્યું છે

ગમે તેટલો શરાબ પકડાય પર સરહદી કચ્છ જિલ્લામાં દર વર્ષે કરોડો લીટર વિદેશી શરાબની રેલમછેર થતી હોવાનું જાણકારો કહી રહ્યા છે ભુજના મુખ્ય માર્ગો પરથી સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે તાજેતરમાં જ આરટીઓ નજીક બંપના અભાવે પૂરપાટ આવતી ટ્રકે બાઇક ચાલકને હડફેટમાં લઈને મોત નિપજાવ્યું હતું ત્યારે હવે સુધરાઈનું તંત્ર જાગ્યું છે અને થ્રી સ્ટેપ સ્પીડ બ્રેકર બનાવવાની વાતો કરાઈ રહી છે હાલ જ ગત ચોથી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટથી લઈને જયનગર કોલેજ રોડ આરટીઓ સર્કલ નળ સર્કલ માધાપર બાયપાસ રોડ પરના તમામ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા હતા

અને કારોબારી ચેરમેન ભરત રાણાએ થ્રી સ્ટેપ સ્પીડ બ્રેકર બનાવવાની વાતો કરી હતી ભુજના મુખ્ય માર્ગો પર નાનાથી મોટા ત્રણ ત્રણ સ્ટેપના બમ્પ બનાવવામાં આવશે જેથી વાહન ચાલકોની સ્પીડ કંટ્રોલ કરવી પડે અને વાહનોમાં પણ કોઈ નુકસાની ન થાય મુખ્ય માર્ગો પર એકાદ બે દિવસમાં કામગીરી શરૂ કરવાનું તેમણે જણાવ્યું હતું મૃત્યુ થયું છે એ દુઃખજનક ઘટના છે જેનો પણ મૃત્યુ પામ્યું છે એ પરિવારજનો પર આવી પડે દુઃખને અને દુઃખ સાથે મને કહી છે પરંતુ એમના પરિવારજનોને કૃપાળુ પરમાત્મા શક્તિ આપે અને મૃત્યુ જે પામ્યો છે જીવને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે ને મૃત્યુ બન્યું છે એ દુઃખદ જ ઘટના છે પરંતુ જે જે જગ્યાએ આપણે બમ્પ જ્યાં કાઢી નાખવામાં આવ્યા છે એ દરેક જગ્યાએ આપણે ગઈકાલે અમારી કારોબારીમાં નિર્ણય લઈ લીધો છે કે એવી જગ્યાએ બધી જગ્યાએ બમ્પ બનાવી નાખવાના પરંતુ હવે અમે એક નવી ડિઝાઇનના બંપ બનાવીએ છીએ કલા કારીગરી અને લોક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભોજના અજરખપુર ખાતે એલ એલ ડીસી ફોક ફેસ્ટિવલ અંતર્ગત પાંચ દિવસીય નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેનો આજે દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો નમસ્તે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલમાં પૂર્વીય અને કચ્છી સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો વિવિધતામાં એકતાની અભિવ્યક્તિ એલ એલ ડી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ અંતર્ગત જોવા મળી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છના ગ્રામીણ પરંપરાગત ક્રાફ્ટના કારીગરોને એક અનેરૂપ પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવા માટેનો છે આ ફેસ્ટિવલ થકી કચ્છી કલા કારીગરો વધુ લોકો સુધી પહોંચશે સાથોસાથ કચ્છી ભારતીગ લોક સંસ્કૃતિ વધુ ઉજાગર થશે અને તેમને આર્થિક રીતે સહયોગ પણ મળી રહેશે કલાની પ્રસિદ્ધિ માટે યોજાયેલી આ કાર્યક્રમમાં વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે જેમાં નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યોના કલાકારો કારીગરો પર પોતાની કલા અને કારીગરી રજૂ કરવા આવવાના હોવાથી બંને પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોનું સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ થઈ શકશે આ માટે સૃજન સંસ્થા દ્વારા આ દિશામાં એક નવી પહેલ કરવામાં આવી છે સૃજન સંચાલિત ઇન્ટરનેશનલ કક્ષાના હેન્ડીક્રાફ્ટમાં મ્યુઝિયમ એલ એલ ડીસી અજરખપુરના કેમ્પસમાં દર વર્ષે કચ્છી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે યોજાયેલા પાંચ દિવસીય કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં નોર્થ ઇસ્ટ ક્ષેત્રના ક્રાફ્ટ સ્ટોલ કચ્છી લોક સંગીત નોર્થ ઇસ્ટના અદભુત નૃત્યો સાથે કચ્છી લોક નૃત્યો મ્યુઝિયમ ગેલેરી કટપુતળી શો કચ્છી સાંસ્કૃતિક ફિલ્મો સેલ્ફી કોર્નર વિવિધ કચ્છી ખાણીપીણીના સ્ટોલ કચ્છી ભાણાની મીજવાની કેમ્પ ફાયરની સાથે નોર્થ ઇસ્ટ વેજીટેરિયન ફૂડ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો દ્રશ્ય શ્રવ્ય માહોલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ મહોત્સવને ખુલ્લું મુકતા નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્યએ આનંદની લાગણી અનુભવી હતી અને એક મંચ પર અનેકવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને લોક કળાઓને નિહાળી તેઓ અભિભૂત થયા હતા ફોક ફેસ્ટિવલના પ્રારંભે એલએલડીસીના ચેરમેન દિપેશભાઈ શો મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શો ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી શ્રદ્ધાબેન શો સૃજનના મહેશ ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

એ આપણા માટે ખૂબ જ પાવનકારી પણ છે કેમ કે આપણા પદ્મનાભજી ગવર્નર એ પોતે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એટલે હું એમનું પણ અભિવાદન કરું છું અને કચ્છના કલાકારોને જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે ને જે રીતે પ્રગતિ થઈ રહી છે સફેદ રણને લીધે પણ આપણા કચ્છના કલાકારોની જે કૃતિઓ છે એનું વેચાણ ખૂબ સારું થઈ રહ્યું છે અને જે કોઈ કચ્છની અંદર આવે છે એ શોપિંગ કરીને તો જાય જ છે ને એમાં પણ આપણું કલાકારોએ બનાવેલી હેન્ડીક્રાફ્ટને લઈને જરૂર એ લોકો જતા હોય છે ત્યારે બહેનોને ખાસ કરીને વિશેષ રોજગારી આમાંથી પ્રાપ્ત થાય છે જે ફોક ફેસ્ટિવલ કરી રહ્યું છે એલએલડીસી એનો ઉદ્દેશ એ છે કે કચ્છના જે ક્રાફ્ટ્સ અને પર્ફોમિંગ આર્ટ્સ બેને એક પ્લેટફોર્મ મળે લાસ્ટ યર આપણે ખાલી કચ્છ કરેલું અને હવે એવો ઉદ્દેશ છે કે આપણે કચ્છ સાથે ઓલવેઝ કોઈક એક બીજી રીજન જોડીએ જે ખૂબ ક્રાફ્ટ રીચ હોય અને એની સાથે થોડીક એવી હોય જ્યાં લોકો પહોંચ્યા નથી જેની બાબતમાં ઘણા બધા લોકોને ખબર નથી જો આપણે મીડિયાવાળા બી જો સપોર્ટ કરીને આપણે આગળ પહોંચાડીએ તો કેટલા બધા ક્રાફ્ટને આપણે આગળ ઉપર લાવી શકશું અને સપોર્ટ કરી શકશું બે ત્રણ સંદેશો છે કે આપણે કચ્છ અને નોર્થ ઇસ્ટ ઝોનને ભેગા કરવાની કોશિશ છે નોર્થ ઇસ્ટ ઝોન મને લાગે છે પહેલી વાર કચ્છ આવેલું છે ગુજરાત બી કદાચ પહેલી વાર આવેલું છે અને બે એરિયાના ક્રાફ્ટ્સ અને એનું જો ક્રોસ કલ્ચરલ પ્રોગ્રામ અને ક્રોસ કલ્ચરલ એક્સચેન્જથી ક્રાફ્ટ સરસ વધે ફોક અને પર્ફોર્મિંગ આર્ટ્સ બી વધે એનો ઉદ્દેશ છે કે આપણે ક્યાંક આદાન પ્રદાન કરીને કંઈક નવું ક્રિએટ કરીએ નાગાલેન્ડ રાજ્યપાલ પીબી આચાર્ય કચ્છની મુલાકાતે આવ્યા છે ભુજોડી ખાતે એલ ના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નાગાલેન્ડ રાજ્યપાલે કચ્છનું પ્રવાસન પણ માણ્યું હતું ગઈકાલે તેઓ સફેદ રણમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું તો આજે તેમણે અદાણી મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્યનું અદાણીના ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ ડોક્ટર ભાદરકા સહિતના પ્રતિનિધિઓએ સ્વાગત કર્યું હતું રાજ્યપાલે અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મેડિકલ કોલેજની મુલાકાત લઈને અહીં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી તો મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલમાં અહીં અભ્યાસ કરતા ભાવિ તબીબો સાથે ગોષ્ઠી કરીને માર્ગદર્શન આપ્યું હતું

ગુજરાતનું આજે છઠ્ઠું સેન્ટ્રલાઇઝ્ડ કિચન ભુજ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે અક્ષયપાત્ર સંસ્થાના આ રસોડામાં પંદરસો કિલો ભાત એકવીસ રોટલી તેમજ બારસો કિલો શાકભાજી દર કલાકે બનાવી શકાય છે સાથે દર કલાકે બસો કિલો સુખડી પણ બનાવી શકાશે અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું સેન્ટ્રલાઇઝ્ડ કિચનની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં બીકેટીના બસંતકુમાર બાંસલ धारा धारास्य डॉक्टर नीमाबेन आचार्य नगर अध्यक्ष लताबे सोलंकी कारोबारी चेयरमैन भरत राणा जिला पंचायत लक्ष्मण सिंह सोढ़ा सहित आगे कंपनी ने अधिकारी कर्मचारी उपस्थित आज का प्रोजेक्ट तो अभी इन्होने किचन बनाया है अभी इनकी कुछ और अप्रूवल्स वगैरह जब आ जाएगी तो फिर ये उसमें खाना बनाना शुरू करेंगे और फिर उस खाने को आसपास के गाँव की जो स्कूल्स में सप्लाई करेंगे अक्सर बातरा बी के टी अंडर इस सी एस आर पॉलिसी इनको कॉन्ट्रीब्यूट करता है तो हम ऑल ओवर इंडिया में करीब एक लाख बच्चों का जो भोजन है मिड डे मील वो स्पॉन्सर करते हैं कच्छ का पीछे का एक ही रीज़न है बिकॉज हमारा भुज में मैनुफैक्चरिंग प्लांट है तो इसलिए हमने सोचा कि भाई यहाँ भी होना चाहिए बट इसके अलावा भी गुजरात के जो और किचन्स है वहाँ पर हम ऑलरेडी ये फूड सप्लाई कर रहे हैं કચ્છમાં રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા અબોલા પશુઓને અછતના સમયમાં કરાઈ રહેલી કામગીરીમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ક્યાંય ન રહે તે રીતે કાર્યવાહી કરાઈ રહી છે છેલ્લા મહિનાથી ઢોરવાડાઓ ખોલવામાં તંત્ર દ્વારા લઈને કેટલ કેમ્પ ખોલવાની મંજૂરીઓ પણ અપાઈ રહી છે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જિલ્લામાં પ્રવર્તી અછતની પરિસ્થિતિને ધ્યાને લઈને સ્વૈચ્છિક સંસ્થાઓ અને ટ્રસ્ટોની માંગણી મુજબ ક્રમશઃ ઢોરવાડાની ખોલવાની મંજૂરી અપાઈ રહી છે જેથી ઢોરવાડાઓની સંખ્યામાં અભિવૃદ્ધિ થતી જોવા મળે છે અછત શાખાના જણાવ્યા અનુસાર ગઈકાલે એકતાલીસ નવા સંસ્થાગત ધોરવાડાને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પશુ નિભાવની કામગીરી માટે મંજૂરી અપાઈ છે જેથી હવે કચ્છમાં કુલ એકસો તેતાલીસ ઢોરવાડા શરૂ થઈ ગયા છે જેમાં નેવ્યાસી હજાર પાંચસો સાહીઠ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે તાલુકા વાર જોવા જઈએ તો લખપત તાલુકામાં મંજૂર કરાયેલા ત્રીસ ઢોરવાડામાં નાના મોટા સોળ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે અબડાસાના તેત્રીસ ઢોરવાડામાં એકવીસ હજાર નવસો સત્તર પશુઓનો જ્યારે ભુજ તાલુકામાં સૌથી વધુ પચાસ કેટલ કેમ્પમાં ચોત્રીસ હજાર પંચાણું પશુઓનો નિભાવ થઈ રહ્યો છે ભચાઉ તાલુકાના મંજૂર કરાયેલા એક ઢોરવાડામાં પાંચસો છવ્વીસ નખત્રાણામાં ચૌદ કેટલ કેમ્પમાં સાત હજાર ત્રણસો પાંત્રીસ અંજારમાં અગિયાર ઢોરવાડામાં છ હજાર છસો ચુમ્માલીસ મુન્દ્રામાં ત્રણ કેટલ કેમ્પમાં બે હજાર એકસો પાંત્રીસ જ્યારે માંડવીના એક ઢોરવાડામાં ત્રણસો પચાસ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે આગામી માર્ચ મહિનામાં ધોરણ દસ અને બાર બોર્ડની મહત્વની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓ હાલ તનતોડ મહેનતમાં લાગી ગયા છે તેવામાં ભુજની સમીપે આવેલી રુદ્રમાતા ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિંતન શિબિરમાં ટ્રસ્ટના પ્રમુખ રૂપાભાઈ ચાર એજ્યુકેશન ચેરમેન ડાંગર સાહેબ નિવૃત્ત સાયન્સ ટીચર અને રુદ્રમાતા હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય મોહમ્મદ મોરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ અને એજ્યુકેશન ચેરમેન દ્વારા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ સો ટકા પરિણામ લાવવાની વાત કરવામાં આવી હતી તેમજ ઉજળું પરિણામ લાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા તેમજ અભ્યાસમાં કે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો મહંત લાલ બાપુએ તેના નિવારણ માટેની ખાતરી આપી હતી મોહમ્મદ મોરાણી સાહેબે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનના પરિરૂપની માહિતી આપી હતી ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓને કેટલી તૈયારી કરવી અને કઈ રીતે બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકાય તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપવામાં આવી હતી આ ચિંતન શિબિરમાં રુદ્ર માતા ઉત્તર બુનિયાદી સ્કૂલના ધોરણ દસ ના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા આજે શિબિર અહીંયા અમારે જે હવે દસમા વાળાને જે બોર્ડની પરીક્ષા આવવાની છે એટલા માટે પરીક્ષા નજીક આવે છે એટલે છોકરાઓને તૈયાર કરવા માટે અને ભૂજથી અમારા માર્ગદર્શક જે અમે બોલાવ્યા હતા મહેમાનો એ આવ બધી સમજણ લીધી અને છોકરાને સારા રિઝલ્ટ લઈ આવે અને બધા પાસ થઈ જાય સો ટકા રિઝલ્ટ આવી જાય અને સારા ક્વોલિટીથી પાસ થાય ઊંચા ગુણથી અને ઊંચા માર્ગને પાસ થાય એટલા માટે અમે શિબિર રાખી છે અને આવી શિબિરો અમે અવલવ રાખશું વિદ્યાર્થીઓ પોતાના વિષયોનું અંદર ન જાણતા એવું બધું અહીંયાથી જાણી શકે બહારના ક્રેડું કાર્ડ તરીકે એટલે એમણે મોરાણી સાહેબને પણ બોલાવેલા અમારા અધ્યક્ષની સૂચનાથી આ બધું તમામ કાર્ય અમે ટ્રસ્ટમાં સામેલ છીએ એટલે કરીએ છીએ અને વિદ્યાર્થીઓને આ વાલીઓને અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ સારો ફાયદો થાય આવી રીતે આ યોજના આ બધી શિબિરોનું અમે આયોજન કરીએ છીએ અત્યારે અમે રાતના અહીંયા ચિંતન ચિંતન શિબિર રાખી છે એમાં ખાસ મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ખાસ બોર્ડની પરીક્ષાથી પહેલાં કઈ રીતે તૈયારી કરવી અને કેટલી એ લોકો તૈયારી કરી છે એ ખાસ જોવા માટે અમે અહીંયા ચર્ચા રાખી હતી તો ખરેખર હું અહીંયા આવીને બહુ ખુશ થયો છું કે આ સંસ્થામાં ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે કેમ કે જે મેં એ લોકોને જે પ્રશ્નો પૂછ્યા શિક્ષણને લગતા મેસ વિજ્ઞાન ગણિત વિજ્ઞાનને લગતા જે પ્રશ્નો પૂછ્યા એ પ્રમાણે લોકો જે જવાબ આપતા હતા એ પ્રમાણે લોકોએ બહુ સારી તૈયારી કરી લીધી છે અને હું ખાસ વિદ્યાર્થીઓને એ જ આજે કહેવાયો હતો કે બોર્ડની પરીક્ષામાં બે ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ બેસતા હોય છે એક અતિ હોશિયાર હોય છે અતિ મીડિયમ હોય છે અને એક બહુ નબળા હોય છે તો નબળાઓ વિદ્યાર્થીઓને કેટલી તૈયારી કરવી કે જેથી બોર્ડમાં પાસ થઈ જાય એની એનું આજે મેં માર્ગદર્શન આપ્યું અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને કયા ચેપ્ટર કરવા એની ચર્ચા હજી અમે અહીંયા રૂબરૂ રહીવાના આવી અને અમે હજી ચર્ચા કરશું અને એવા વિદ્યાર્થીઓને અલગ તારી અને અલગ એ લોકોને મહેનત કરાવશું પણ વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરી રહ્યા છે અને અહીંયા ખરેખર આ રુદ્રમાતા હાઈસ્કૂલના જે ટ્રસ્ટીઓ છે ખાસ એ ખરેખર અંગત રસ બહુ છે ખાસ અહીંયા મહંત શ્રી બાપુ છે એ પણ અંગત બહુ ધ્યાન દે છે ખરેખર બધી સ્કૂલોમાં જો આ રીતે ચિંતન શિબિર રાખવામાં આવે આવા રાત્રિના સમયમાં અને જો વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન દેવામાં આવે તો ખરેખર બધી સ્કૂલોનું રિઝલ્ટ બહુ સારું આવે આગામી માર્ચમાં ધોરણ દસ અને બાર બોર્ડની મહત્વની પરીક્ષા આવી રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પરીક્ષાની તૈયારીઓને લઈને ટેન્શન જોવા મળી રહ્યું છે બોર્ડની પરીક્ષા કેવી રહેશે અને વાલીઓ સતત અનુભવી રહ્યા છે ત્યારે માનસિક રીતે સજ્જ થવા માટે એક સેમિનારનું આયોજન ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે કરાયું હતું રોટરી ક્લબ ઓફ ભુજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર યોજાયો હતો હંસરાજ કુમરજી દયા પરિવારના આર્થિક સહયોગી યોજાયેલા સેમિનારમાં ભુજની વિવિધ શાળાઓના બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના ડીન ડોક્ટર આર એસ વટેલ દ્વારા છાત્રોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે કઈ રીતે તૈયારી કરવી તેનું ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ ઘરમાં કઈ રીતે વર્તવું જેની અસર અભ્યાસ પર ન પડે તેની સમજણ આપવામાં આવી હતી પરીક્ષાના હાઉથી દૂર રહીને અભ્યાસ માટેને ચોક્કસ સમયપત્રક તૈયાર કરીને પદ્ધતિસર દરેક વિષયોને ન્યાય આપવાની બાબત પર વક્તા આરએસ પટેલે પ્રકાશ પાડ્યો હતો સેમિનારમાં રોટરી ક્લબ ઓફ ભુજના પ્રમુખ પ્રફુલભાઈ ઠક્કર જિલ્લા શિક્ષણ અધિકારી બીએન પ્રજાપતિ રોટરીના મોહનભાઈ શાહ કેસરાભાઈ પિંડોરિયા રામજીભાઈ સૈંગાણી ડોક્ટર ઉર્મિલ હાથી વસંતભાઈ કેરૈયા દાતા પરિવારના હંસરાજભાઈ કુંવરજી દૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ચિંતાતુરતા એના માટેનું કાઉન્સેલિંગ આપવાનો છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચિંતાના કારણે જે મુશ્કેલી અનુભવે છે અને મા બાપને જે પ્રકારના એના વર્તનો દ્વારા બાળકને કેવી રીતે સારી પરીક્ષાની તૈયારી કરી શકે એનું માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમ રોટરી ક્લબ દ્વારા એના પ્રમુખ ડૉક્ટર પ્રફુલભાઈ પટેલ અને રોટરીયન દ્વારા કરેલો છે અને એના અનુસંધાનમાં અહીં આવેલો છું જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટેન્શનમાં જીવન જીવતા હોય છે અને એની સીધી અસર છોકરાઓના પરીક્ષા ઉપર પડતી હોય છે અને એના રિઝલ્ટ ઉપર પડતી હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી આ અમારી રોટરી ક્લબે એવા પ્રયત્નો કરતી રહી છે કે છોકરાઓનું આ ટેન્શન દૂર થાય પોતાની પરીક્ષા વિશે તૈયારીઓ બરોબર કરી શકે અને વાલીઓ પણ એમને યોગ્ય વાતાવરણ ઊભું કરી અને યોગ્ય સહકાર આપે એ માટે શું કરવું જોઈએ એવા અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ અને એ માટે લાયક વ્યક્તિઓ વક્તાઓને અમે શોધી કાઢતા હોઈએ છીએ આ વખતના અમારા વક્તા છે ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના વડા ડૉક્ટર આર એસ પટેલ સાહેબ તેઓ અહીં સામૂહિક રીતે વાલીઓ વિદ્યાર્થીઓને અને વ્યક્તિગત રીતે પણ એમને કેવું વર્તન રાખવું જોઈએ કેવું એમને માનસ ઊભું કરવું જોઈએ અને વાલીઓને પણ એવું ગાઈડ કરશે કે તેઓ વિદ્યાર્થીઓને કેવું વાતાવરણ ઊભું કરી આપે કે જેથી એ મહત્તમ સારું રિઝલ્ટ લાવી શકે અમારો આશય હંમેશા લાંબા ગાળાનો હોય છે એમાં અમે સફળ પણ થતા હોઈએ છીએ નખત્રાણા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ મમુભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને

પશ્ચિમ કચ્છના અબડાસા લખપત નખત્રાણા દુષ્કાળની પરિસ્થિતિ કાર્યક્રમનું સંચાલન વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ અને આભાર વિધિ ખમીશાભાઈ ખત્રીએ કરી હતી ગુજરાતમાં ગરીબ લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યની સાથે સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલી યોજના અમલમાં મુકાઈ છે મા કાર્ડ ધરાવતા પરિવારને 3 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે પરંતુ અમુક હોસ્પિટલના ડોક્ટર મા કાર્ડની સાથે ચા પાણી માટે પણ હજારો રૂપિયા માંગતા હોવાની ઘટના સામે આવી છે સાહેબ હું આજે હું એકોડ હોસ્પિટલમાં ગયો હતો તો ડોક્ટર કને મારો કાર્ડ બતાવ્યો મા કાર્ડ છે ને એમાં 5 લાખ એવું બેલેન્સ આવે છે તો મેં બતાવ્યો ડોક્ટરને કીધું આમાં મારે દવા લેવી છે મગજનો ઓપરેશન જેવું છે સીટી સ્કેન એવું બધું કરાવવું પડશે તો ડૉક્ટર સાહેબે શું કીધું કે તારો કામ થઈ જશે અને તારી બેલેન્સ લાગશે આમાંથી જેટલી થાશે એટલી અમે કાપશું એ બરાબર છે પણ તારે અલગથી પૈસા અમારે આપવા પડશે ચા પાણી અમારે અલગથી આપવું પડશે કાર્ડમાં અમે જે કાપીએ એ બરાબર છે પણ તારે અલગથી આપવા પડશે મેં કીધું સાહેબ હું કાર્ડમાંથી કપાવું અને અલગથી પણ તમે આપું એમ તો યોગ્ય નથી તો મને ધક્કો મારીને બહાર કાઢી દીધો એટલી જ વાત છે મારી અને હું ડૉક્ટર રાઘવ ખત્રી એકોર્ડ હોસ્પિટલ હવે સાહેબ હું તો એમ જ કહું છું કે આ લૂંટફાંટ છે જે ખોટી રીતે ડૉક્ટરો આમ કરે એક તો કાર્ડમાંથી જ પૈસા કાઢે કાર્ડમાંથી સમજી લો કે લાખ રૂપિયા કાઢ્યા અને વીસ હજાર પચીસ હજાર રૂપિયા અલગથી લઈ લે તો ગરીબ માણસો અમે ક્યાંથી કાઢીએ સાહેબ વિવિધ સરકારી કર્મચારીઓની જેમ શિક્ષકોના પણ અનેક પડતર પ્રશ્નો છે જેમાં ખાસ કરીને ગુરુ અને વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકોને કાયમી કરવા ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ બઢતી અને સિનિયોરિટીમાં વિદ્યા સહાયક તરીકે પાંચ વર્ષની ગણના કરાતી નથી સરકારશ્રીના ઠરાવ મુજબ બે હજાર છ બા ભરતી થયેલા કર્મચારીઓને સિન્યોરિટીની સડન ગણના કરવામાં આવે છે પરંતુ શિક્ષણ વિભાગમાં ઓગણીસો સત્તાણું અઠાણું થી ભરતી થયેલા બાલગુરુ અને વિદ્યા સહાયકોને તેનો લાભ મળતો નથી ત્યારે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

ભાવી ગળવાનું કામ કરે છે એક શિક્ષકો ઓગણીસો સત્તાણુંથી જેની જેમની નિમણૂક થયેલી છે આવા વિદ્યાસાયકોને સળંગ પાંચ વર્ષની નોકરી ગણવી નહીં અને બે હજાર છ પછી જે ફિક્સ પગારદારોની નિમણૂક થયેલી છે આવાના આવાની પાંચ વર્ષની સિક્યુરિટી ગણવી તો આવું અન્યાય શા માટે એટલે એટલા માટે આજે અમે રાપર મામલતદાર કચેરી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ સમાન કામ સમાન વેતન બધાને નયા સરખો મળવો જોઈએ ભુજમાં શરૂ થયેલી બચ્ચુ માલીની પેઢીએ બદલાતા આધુનિક સમયની સાથે તાલ મેળવીને ગ્રાહકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી નવસર્જન સાથે નૂતન સાહસ કર્યું છે ભુજનો રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આ પેઢીની નવી આધુનિક શાખાનું શુભ મુહૂર્ત કરાયું છે

તથા મારા દ દાદા પુણ્ય શ્રી માધવજી વેલજી રૂપાલીના આશીર્વાદથી આજે અમે અમારા સિક્સટી એટ ઇયર ઓલ્ડ ફેમિલી બિઝનેસનું નવી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું છે એન્ડ ધીસ બ્રાન્ચ ઇઝ લોકેટેડ એટ રિલાયન્સ પેટ્રોલ પંપ ઓપોઝિટ ટુ રિલાયન્સ પેટ્રોલ પંપ આયાનગર અને આ બચુમાલીની ન્યૂ બ્રાન્ચ છે વિચ વિલ પ્રોવાઈડ ઓલ ટાઈપ્સ ઓફ નમકીન્સ સ્વીટ્સ સ્વીટ્સમાં હશે કાજુની સ્વીટ્સ મિલ્ક સ્વીટ્સ દેશી ઘીની સ્વીટ્સ અને બંગાળી આઇટમ્સ તેમજ દરેક જાતનો ફરસાણ એન્ડ બેકરી આઇટમ ગ્રાહકોની માંગ જ અમે પૂરી કરીએ છીએ એન્ડ ધીસ ઇઝ પોસિબલ જસ્ટ બિકોઝ ઓફ લોકોની લાગણી અને તેમની માંગણી અને તેમના આશીર્વાદ અને વિશ્વાસથી જ આજે અમે આ સફળતા સુધી પહોંચ્યા છીએ ભુજની એસઓએ સંસ્થાની સાઈઠ અનાથ બાળાઓને યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો આશાપુરા જનસેવા ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મહિલા પાંખ તેમજ રાષ્ટ્રીય મહિલા પરિષદ કચ્છના પ્રમુખ ભાવનાબેન હિરાણીના જન્મદિન પ્રસંગે આ આયોજન કરવામાં આવ્યું હતું એસઓએ સંસ્થાની સાઈઠ અનાથ બાળાઓને માતાના મળ આશાપુરાના દર્શન કરાવાયા હતા તેમજ બપોરે અહીં મહાપ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી વિથોણ ખાતે આવેલા સંતશ્રી ખેતા બાપાના સ્થાનકે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા પ્રવાસની બસને એએચપી આગેવાનો હોદ્દેદારોની હાજરીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે એએચપીના જિલ્લા સંયુક્ત મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ચોથાણી ભુજ શહેર મહામંત્રી કપિલ મહેતા ઉપપ્રમુખ યોગેશ અબડા હરેશ પુરોહિત અનિલ ડાભી પ્રિયાબેન રાજગોર ભગવાનજીભાઈ શાહ હેતલબેન સિંઘ જયકુમાર શર્મા વગેરે જોડાયા હતા આશાપુરા જનસેવા ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય ભાવનાબેન હિરાણી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા પરિષદના પણ અધ્યક્ષ છે તો એમનો આજે જન્મદિવસ છે તો જોવા જઈએ તો આજના જે યુગ છે એમાં દરેકને દેખાડાનો ભાવ હોય ત્યારે આમણે આ જન્મદિવસ કાંઈક અલગથી ઉજવવાનું નક્કી કર્યું અને એસઓએસના જે ચિલ્લડના બાળકો છે જે અનાથ બાળકો છે એમને મા માતાજી એટલે કે આશાપુરાના દર્શન મઢવાડીના દર્શન અને ત્યાં અહીંથી આપણે જોયું હશે કે દરેક એસઓએસના ચિલ્લડના બાળકોના ચહેરા ઉપર જે હાસ્ય છે અને જે અંદરની હૃદયની ભાવના છે કે અમારા માટે પણ કોઈક છે તો એમના એ બાળકોને અત્યારેથી માતાના મઢ જશે ભૂતથી માતાના મઢ અને માતાના મઢ ત્યાં માતાજીનો પ્રસાદ લઈ અને ત્યારબાદ ત્યાંથી ખેતાબાપા સંસ્થાન વિથોણ એટલે કે બહુ એક સારી જગ્યા છે જ્યાં નાના છોકરાઓને બાળકોને રમવાની મજા આવતી હોય તો એ લોકોને ત્યાંથી લઈ અને ત્યારબાદ પરત ભુજ આવશે આ સમગ્ર કાર્યક્રમ આશાપુરા જનસેવા ટ્રસ્ટના ભાવનાબેન હિરાણીના જન્મદિવસ નિમિત્તે છે અને બીજું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે અગ્રણી છે સંયુક્ત મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ચોથાણી અને ભુજના મહામંત્રી એવા કપિલભાઈ મહેતા પણ આ સમગ્ર યાત્રા દરમિયાન જોડાશે અને આવી જ રીતના સત્કાર્યો આશાપુરા જંગસ્ટાર તરફથી સતત થતા રહેશે સિંધી ભાષામાં નિર્માણ પામેલી નાજુ ક્રિસ્તો ફિલ્મના પ્રીમિયર શોનું આયોજન ભુજની મોડર્ન ટોકીઝમાં કરાયું હતું સિંધી સમાજના આગેવાનોએ આ ફિલ્મ નિહાળી હતી ફિલ્મમાં અહમને કારણે કઈ રીતે નુકસાન થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું ખાસ તો યુવા પેઢી અને જૂની પેઢી વચ્ચેના સંબંધોની કથા ફિલ્મમાં વણી લેવાય છે

પેન્શનરોની પાછલી જિંદગી સુખમય નીવડે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા પેન્શનર એસોસિએશન દ્વારા વિશેષ સુવેનિયર પ્રથમ અધિવેશન બે હજાર ઓગણીસનું વિમોચન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા પેન્શનર એસોસિએશનના પ્રથમ અધિવેશનની યાદગીરી રૂપે દરેક મેમ્બર્સને પ્રત્યેક રૂપે હેન્ડબેગનું વિતરણ કરાયું હતું તો પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર પોસ્ટલ પેન્શનરોનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે જ્યારે એના પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો અમે અમારી રીતે રજૂ કરતા હતા પણ બે ચાર મિત્રોની વચમાં જ આ વસ્તુ આવવાને કારણે આખા કચ્છમાં એનો પ્રચાર હતો નહીં એટલે આખા કચ્છમાં પ્રચાર તો જ થઈ શકે જો કાંઈક માધ્યમ હોય અને અમે ત્રિમાસિક નિઃશુલ્ક પત્રિકા આપવાનું શરૂઆત કરી ત્રણ વર્ષ પહેલાં આ પત્રિકા અમે આપેલી છે દર ત્રણ મહિને એક એક પત્રિકાની અંદર બધા સમાચાર આવી જાય અને પત્રિકાને કારણે બધા પેન્શનરોને ધીમે ધીમે ખ્યાલ આવતો થયો કે આપણે બધા ભેગા થઈએ એક સંગઠનની ભાવના ઉત્પન્ન થઈ અને એ પત્રિકા થકી આ વસ્તુ ઊભી થઈ છે એસોસિએશનનું આખું અહીંયા અમે નિર્માણ કર્યું છે પણ ગુજરાત ગાંધીનગર મધ્યે ગુજરાત પેન્શનર એસોસિએશન તરફથી મારા પંચોતેર વર્ષ પૂરા થતાં અમે મિત્રો સાથે ગાંધીનગર ગયેલા ત્યારે ગાંધીનગરમાં અમે જે અનુભવ કર્યો એના ઉપરથી અમે પ્રેરણા મળી કે આપણે કચ્છમાં પણ આવું કાં ન કરીએ આપણે માત્ર સેવા જ કરીએ જે નિઃશુલ્ક તો ચાલો બધાને ભેગા કરીએ અને આપણે અધિવેશન બોલાવીએ કચ્છ ઇતિહાસ પરિષદના ઓગણત્રીસમાં સ્થાપના દિને સંશોધન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુધઈ માકડસર મોગલધામ બચાવ અને ભીમાસર ચકાસરમાં આવેલા ઐતિહાસિક મંદિરો તથા સાંસ્કૃતિક વારસા સમા પાડિયાનો અભ્યાસ કરાયો હતો સવારના આઠ વાગે ભૂતથી આ પ્રવાસ શરૂ થયો હતો જેને પૂર્વ કુલપતિ ડોક્ટર ચંદ્રસિંહ જાડેજા તથા નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ સ્ટાર્ટ આપ્યો હતો આ જગ્યા ઉજ્જૈન ગામની યાદ અપાવે છે અને જગદીશભાઈ વસ્તાએ સ્થાનનો મહિમા સમજાવ્યો હતો ઉદાસી પંતની મુલાકાત લીધી હતી મહંત કૃષ્ણાનંદ સ્વામીએ સૌ ને આવકાર્ય અને સ્થાન નું મહિમા તથા પરચા રસપ્રદ શૈલીમાં જણાવ્યા હતા ત્યારબાદ મોગલ માના સર્વે દર્શન કરાવ્યું હતું મહંત સામતબા ઘટવીએ મોગલ માનું સ્થાન વિશે જણાવ્યું હતું ત્યારબાદ ભચાઉમાં આવેલા પાડિયા ગઢ તથા કંથળનાથના મંદિરે દર્શન કર્યા હતા કુલદીપસિંહ જાડેજાએ ભચાઉનો ઇતિહાસ તથા તેમના પૂર્વજોએ કરેલ કાર્યો વિશે વાત કરી હતી બપોરે ચાર વાગે સંસ્થાના હોદ્દેદારોને સાલથી સન્માન અને નગરપતિનું સન્માન કર્યું હતું ભીમાસર ચકાસર જવા રવાના થયા હતા ભીમાસર ગામના આગેવાનો દાતાઓ તથા તેની ટીમે કર્યું હતું સંસ્થાના પ્રમુખ સાવત વીરભૂમિ વિંજાણ પુસ્તકથી ભચાઉ નગરપતિનું સન્માન કર્યું હતું આ ધર્મના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જગર ખાતે આવેલા ઓધવરામ મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના મહા આરતી ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો સાંજે બાઇક રેલી કાઢવામાં આવી હતી

આજે એનું આયોજન અમે લોકોએ ભુજ મધ્ય એમના મંદિર જૈષાનગર ખાતે કરેલ છે જેમાં સાંજ સવારથી આરતી પૂજન હવન અને અત્યારે સત્સંગ તથા તેથી પહેલે સાંજે રવાડી છોકરાઓએ આખી મોટી કાઢેલી અને અત્યારે મહાપ્રસાદનો પ્રોગ્રામ છે આજે સનાતન ધર્મના પ્રણેતા ગુરુવર શ્રી ઓધારામજી મહારાજનો બાસઠમાં નિર્વાણ તિથિ મહોત્સવના આયોજનનો ભાગરૂપે આજરોજ કચ્છી ભાનુશાલી મહાજન ભુજ દ્વારા ઓધારામ મંદિર ખાતે સંધ્યા પાઠનું એક આયોજન કરવામાં આવેલ હતું સાંજે અમારે ત્યાં વસ્તી રહે છે ઓધારામ મહારાજની એક રેલી કાઢેલી હતી ત્યારબાદ સંધ્યા પાઠ અને મહાપ્રસાદનું એક આયોજન કરેલ છે છેલ્લા સાહીઠ પાસઠ વર્ષ પહેલા ભુજ પોલીસ માં ભજન મંડળીની રચના કરવામાં આવી હતી શરૂઆતમાં કચ્છ પોલીસ દળમાં મહારાષ્ટ્રીય અધિકારી કર્મચારીઓની ભરતી થઈ હતી તેથી અહીં ગણેશોત્સવ ઉજવવાની પરંપરાનો પ્રારંભ થયો હતો તો પોલીસ હેડક્વાર્ટરમાં પ્રાથમિક શાળા શરૂ થતા તેમાં શિક્ષકો તરીકે સ્વર્ગસ્થ પ્રાણગીર ગોસ્વામી સ્વર્ગસ્થ પ્રાણલા ઠક્કર તેમજ ચતુરસિંહ જાડેજા સહિતના નામી અનામી કલાકારોએ દર શનિવારે સંતવાણી અને ભજન ચાલુ કર્યા હતા જેમાં બાપુ સ્વર્ગસ્થ નારાયણ સ્વામી પ્રાણલાલ વ્યાસ તથા જૂના ભજનીકો અવારનવાર શનિવારના પોલીસ હેડક્વાર્ટરમાં આવતા હતા અને સંતવાણીની રમઝટ જામતી હતી આ પરંપરા આજે પણ ચાલુ હોય તેમ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા કષ્ટભંજન હનુમાન સત્સંગ મંડળ દ્વારા દર શનિવારે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ગુજરાતના કલાકારો ભજનની રમઝટ બોલાવે છે આ માટે પોલીસ સ્ટાફના કોહિલ સાહેબ ફફલભાઈ પઠાણભાઈ સોનીભાઈ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો જહેમત ઉઠાવે છે તબલચી હુસેન ઉસ્તાદ બેન્જોવાદક માકડભાઈ તેમજ જમાદાર દર શનિવારે હાજરી આપે છે આ મુખ્ય મથક ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં હનુમાનજી મહારાજનો મંદિરનો બહુ ઇતિહાસ બહુ જૂનો છે અને અહીંયા લગભગ પચાસથી સાઠ વર્ષથી દર શનિવારે ભજન થાય છે એમાં ભજનાંદીમાં ચમનકાકા જૂના પફલભાઈ રણછોડભાઈ સાહેબ અબુ ઉસ્તાદ તબલાવાદક બેંજા બેંજાવાળા માકડભાઈ આપણે પોલીસ હેડક્ર્ટર પોલીસમાંથી નિવૃત્ત થયેલ છે તમામ પચાસ સાઠ વર્ષથી ઇસ્માયલભાઈ મીર એમના પુત્ર આ બધા ભજનમાં દર શનિવારે હાજરી આપે છે અને હનુમાનજી મહારાજને જ્યારે અમે પણ કેદી પાર્ટી કોઈ પણ જગ્યાએ બંદોબસ્તમાં જઈએ એટલે હનુમાનજી દાદાની જય બોલાઈને જઈએ છીએ અને આનંદ બહુ આનંદ આવ્યો દર્શન મારે ચાર વર્ષથી ભુજમાં આવ્યો છું એક પણ શનિવાર બાકી રહ્યો નથી દર શનિવાર અહીંયા ભજન હોય ને હોય અને કોઈ આનંદી માણસો હોય વળી નાસ્તો બાસ્તો પણ આપી દે છે અને અમારો પોલીસ હેડક્વાટરનો એક પ્રતિક છે અને આર સાહેબ નો અમને એનામાં પૂરેપૂરો સપોર્ટ છે પૂરો સ્ટાફનો અત્યારે નવું મંદિર બની રહ્યો છે એનામાં પણ અત્યારે આર એસઆઈ સાહેબ અને સ્ટાફગણ અને સેવકગણ બધા એના સાથ સહકાર આપે છે છેલ્લા સાઠ વર્ષથી આ ભજન ચાલુ છે આગળ વરનાથસિંહ જાડેજા જેઓ ભજનનું સંભાળતા તે પાછળ ડામજીભાઈ હતા ને હાલે હું સંભાળું છું અને કોમી ક્લાસ બધા હિન્દુ મુસ્લિમ બધા ભજન કરવા આવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર